નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડાયા છો સાયન્ક ગ્રુપ ઇન્ડિયા સંચાલિત નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. નવસારીના યશ દરજીએ બોલિવૂડ હોલિવૂડની 100 કરતા વધુ ફિલ્મોમાં સાઉન્ડ ડિઝાઇનર તરીકે કામ કર્યું. વર્ષ 2022ની ગુજરાતી ફિલ્મ ચબુતરો માટે ગુજરાત રાજ્ય સરકાર તરફથી બેસ્ટ સાઉન્ડ ડિઝાઇનર તરીકે વિભૂષિત થશે. નવસારીની શેઠ રાજ્ય સ્કૂલના વિદ્યાર્થી યશ ભૂપેન્દ્ર દરજીએ અમેરિકાની કુલસેલ યુનિવર્સિટીમાંથી રેકોર્ડિંગ આર્ટ્સની ડિગ્રી ગોલ્ડ મેડલ સાથે મેળવી હતી અને તેઓ અત્યારે હાલમાં નવસારીનું નામ રોશન કરી રહ્યા છે. પાણીના અભાવે રોપણી ના થઈ હોય તેવા ખેતરોમાં સીધા જ ડાંગરના બિયારણ વાવણી કરાઈ. સામાન્ય રીતે ડાંગરની રોપણી કરવા માટે ખેતરમાં ધરું ઉખેડો, તેના મૂળિયા ધોવા, ખેતરમાં કાદવ કરવો, ધરું રોપવું અને ધરું આસાનીથી રોપ લાગી જાય તેવું પાણી હોવું જરૂરી. એટલા ખેતરોમાં ઊંચાઈ કે અન્ય કારણોસર પાણી રહેતા નથી એવા રોપણી વગરના ખેતરોમાં સીધા જ ડાંગરના બિયારણ વાવણી કરી ડાંગરનો પાક લઈ શકાય એવું અનુભવી ખેડૂતો કહેવું છે. ગણદેવી તાલુકાના અમરસર વિસ્તારમાં ખેડૂતોએ પણ ભૂતકાળમાં સીધા વાવેતર કરી ડાંગરનો વ્યાપક પ્રમાણમાં પ્રયોગ કર્યો અને સફળ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જે સંદર્ભે આ વખતે ખેડૂતો દ્વારા સીધી રોપણીના બદલે તેઓએ ડાંગરના બિયારણ વાવણી કરી હતી. નવસારીના મંગોળિયા ખાતે ચાલુ ટેમ્પોમાંથી એંગલો સરી પડતા પાછળના ચાલતા વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા. જોકે સદ્દનસીબે જાનહાનિ ટળી. નવસારીના રસ્તા ઉપર જોખમી સવારી એવી રીતે ટેમ્પોમાં ઓવરલોડેડ એંગલો ભરી અને ટેમ્પો ચાલક જઈ રહ્યો હતો ત્યારે મંગોળિયા પાસે આ ટેમ્પોમાં દોરી વડે બાંધવામાં આવેલા એંગલોની દોરી તૂટી જતા તમામ એંગલો આગળના ભાગે અને પાછળના ભાગે નીચે પડી જવા પામી હતી. પાછળ ત્યાં તો વાહન ચાલકોના સદનસીબે બ્રેક મારી દેતા તેમનો જીવ બચ્યો હતો. તો આ એંગલો જોખમી એંગલો આ રીતે નવસારીમાં ટેમ્પોની બોડી કરતાં પણ બહાર કાઢી અને ઓવરલોડેડ ટેમ્પો સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. દેશના દરેક વિસ્તારમાં હિન્દુઓની અત્યારે હાલમાં હત્યાઓ થઈ રહી છે તો પથ્થરમારો પણ થઈ રહ્યો છે. તેને લઈને નવસારીમાં આજરોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા આજે જે રીતે દેશના વિવિધ વિસ્તારોમાં વિવિધ રાજ્યોમાં હિન્દુઓ પર જે રીતે અત્યાચાર કરવામાં આવ્યો છે, તેઓની હત્યા થઈ રહી છે, પથ્થરમારો થઈ રહ્યો છે, તેને લઈને યુનિફોર્મ કાનૂન લગાવવામાં આવે તેવી માંગ સાથે આજરોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આજે નવસારીના જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. નવસારી વિજલપુર નગરપાલિકાના પટાંગણમાં આજરોજ બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. 31મી તારીખે હરિયાણાના મેવાત ખાતે હિન્દુ અને પૌરાણિક શિવ મંદિરમાં મોટર બોમ્બ, ગાડીઓ સળગાવી તેમજ લોકો પર હુમલો કરવાની ઘટના સર્જાઈ હતી. વિધર્મીઓ દ્વારા આ કાર્યક્રમને અંજામ આપવામાં આવ્યો હતો, એટલે કે તેઓ દ્વારા હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. ત્યારે તેમાં 2 હોમગાર્ડ જવાન અને 1 બજરંગદળના સદસ્યનું પણ અવસાન થયું હતું. હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવતા આ મુસ્લિમ સમુદાય એટલે કે જે વિધર્મીઓ છે તેઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, તેઓને છોડવામાં ન આવે, કોઈને પણ બક્ષવામાં ન આવે તેવી માંગ સાથે આજે ધરણા પ્રદર્શન નગરપાલિકાના પટાંગણમાં કરવામાં આવ્યું હતું. અમલસાડ બિલીમોરા રોડ પર બિલીમોરાના બિલીનાકા પર સિમેન્ટ રોડના નીકળી ગયેલા સળિયા જોખમી સાબિત થઈ રહ્યા છે. અમલસાડ બિલીમોરા રોડ પર બિલીમોરાના પ્રવેશ દ્વારે બિલીનાકા પર બનાવેલા સિમેન્ટ રોડના સળિયા દેખાવા મળ્યા છે અને અનેક જગ્યાએ પકડથી છૂટા પડી ગયેલા સળિયા જોખમી પૂરવા થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. આવતા જતા વાહનો અથવા કોઈના ટાયરમાં ભરાઈ જતા અકસ્માત સર્જાય તો વહેલામાં વહેલી તકે નગરપાલિકા દ્વારા આને દબાવી દેવામાં આવે તેવી માંગ સ્થાનિકોમાં ઉઠવા પામી છે. વાંસદા ગ્રામ પંચાયત દ્વારા વેરો ભરવા માટે ઓનલાઈન પેમેન્ટ ચૂકવણીની સુવિધા કરવામાં આવી.
વાંસદા ગ્રામ પંચાયત દ્વારા ડિજિટલ ભારતની સુવિધાનો યોગ્ય અમલ કરાય. વાંસદા પંચાયત દ્વારા ગ્રામજનો વેરા ભરવા માટે તકલીફ ન પડે તે હેતુથી પંચાયત દ્વારા નિર્મિત નિર્ણય લેવામાં આવ્યો. ઓનલાઈન વેરા ભરવા માટે વાંસદા ગ્રામ પંચાયતના તમામ રહેવાસીઓને જણાવાયું છે. તેઓ દ્વારા વેરા ભરવા માટે ઓનલાઈન પેમેન્ટ અથવા ચેકથી ચૂકવણું કરવામાં આગ્રહ કરાયો. ડિજિટલ ભારત ડિજિટલ વાંસદા QR કોડ ઉપયોગ કરી સુવિધા પૂરી પાડવા માટે વાંસદા સરપંચ અને ઉપસરપંચો દ્વારા આ નવો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યા ભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. નવસારીના જાણીતા વિજયભાઈ ચુનાવાલા ઉર્ફે વિજયભાઈ માટીવાળાના બહેન જયશ્રીબેન મણીલાલ ચુનાવાલાનું આજરોજ હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન થયું છે. પ્રભુ તેમની આત્માને શાંતિ આપે તેવી નવસારી લાઈવ સાંઈગુરુ પરિવાર તેમને પ્રાર્થના કરી રહ્યો છે. તો સાથે સાથે પરિવાર પર આવેલી આફતને સહન કરવાની પ્રભુ તેમને શક્તિ આપે. યુવા ઉત્સવ તાલુકા કક્ષાની સ્પર્ધામાં તાતા ગર્લ્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ઝળક્યા. જિલ્લા યુવા વિકાસ અધિકારી અને રમતગમત અધિકારી કચેરી નવસારી દ્વારા યુવા ઉત્સવ 2023 અંતર્ગત ખેરગામ, નવસારી તથા જલારપુર તાલુકા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં બાઈ નવાઝ તાતા ગર્લ્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ પોતાના કૌશલ્ય પ્રદર્શન કરતા તાલુકા કક્ષાએ અનેરી સિદ્ધિઓ મેળવી હતી. ઝળહળતી સિદ્ધિ મેળવી તે તમામને સારા પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. વાંસદાના પ્રાંત અધિકારીએ જીઈબીને નમેલા પોલ ઊંચા કરવા માટે જણાવવામાં આવ્યું. વાંસદા મેઇન રોડ ઉપર 20 પોલ નમી પડતા જીઈબીના કામગીરી શરૂ કરી વાંસદા ગામના સદર ફળિયા વિસ્તારમાં વાંસદા મેઇન રોડ ઉપર 20 પોલ વરસાદને લઈ નમી જતા મોટો અકસ્માત થવાની શક્યતા વર્તાઈ હતી. પ્રાંત અધિકારી DI પટેલે 20 પોલ નમી પડેલો નજર પડતા જીઈબીને ફોન કરી જાણ કરતા તાત્કાલિક ધોરણે જીઈબીના એન્જિનિયરો, ધનનગર તથા કર્મચારીઓનો ઘટનાસ્થળે આવી પોલ બદલવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે મીઠી ભાષા બોલે તે જ આ સંસારમાં બધાને ગમે, ભરતભાઈ વ્યાસ દ્વારા વ્યાસપીઠ પરથી આ કહેવામાં આવ્યું હતું. નવસારી સમસ્ત લોહાણા મહિલા મંડળ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન સપ્તાહ કથાના ચોથા દિવસે વ્યાસપીઠ પર બિરાજમાન કથાકાર ભગવદાચાર્ય ભરતભાઈ વ્યાસ દ્વારા સંગીતમય શૈલીમાં કથા શ્રવણ કરવામાં આવ્યું હતું. હરિની ઈચ્છા બળવાન હોય છે, પાંડવ વિવેકી હોય છે, હતા કર્મના બંધનથી મુક્ત થવા માટે મહાદેવના શરણમાં જવું પડે. અભિષેકથી આત્માની શુદ્ધિ થાય છે. આત્મા એ જ શિવ છે. આપણું શરીર ભગવાનનું હાલતું ચાલતું મંદિર છે. અભિષેક કરવાથી આત્મા જાગૃત થાય છે. જે મીઠી ભાષા બોલી તેઓએ આ સંસારમાં બધાને ગમે છે. જુગાર, શરાબનું સેવન, હિંસા, વ્યભિચાર, અનીતિનું ધન સૌનો આસ્થામાં કળિયુગ વાસ કળિયુગનો વાસ છે. ભજન કરીએ તો કળિયુગ શ્રેષ્ઠ છે. હરિનું નામ લેવો માત્રથી હરિ મરી જાય છે. આ વાક્યો તેઓએ વ્યાસપીઠ પરથી શ્રોતાઓને શ્રવણ વાર્તા કથાનું શ્રવણ કરાવ્યું હતું. આઈસ્ક્રીમ હમારે યહાં રોજ ચાહીએ ઓર વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ. 5 સે ઝ્યાદા વેરાઇટીઝ. સર્ચ કરો, ક્લિક કરો, લાઈફ કો રિફ્રેશ કરો. વાંસદાના સરકારી કોલેજમાં નારી વંદના સપ્તાહ અંતર્ગત કાયદાકીય સેમિનાર યોજાયો. વાંસદા સરકારી વિનય અને વાણિજ્ય કોલેજ નારી વંદન સપ્તાહ અંતર્ગત કાયદાકીય સેમિનાર યોજાયો હતો. આચાર્ય ડૉક્ટર YJ મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ વુમન એમ્પાયરમેન્ટ સેલ અંતર્ગત કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ઘરેલું હિંસા મહિલાઓને રક્ષણ મળવા માટે 2005 અધિનિયમ
नारी वंदना सप्ताह निमित्ते कायदेकीय सेमिनार योजवामां आव्यो हतो, जेमां 107 विद्यार्थिनीओए मार्गदर्शन किट आपी अने विरल व्यासे मार्गदर्शन तो बीना बेन ने कायदानी पण जाण लोकोने आपवामां आवी हती। आतलिया नजीक बाइक परथी रस्ता पर पटकायेला मलवाड़ाना रहीशनुं मौत निपज्यूं। चिखली तालुकाना मलवाड़ा गामे पटेल फरिया खाते रहता 42 वर्षीय प्रकाशभाई सुकरभाई राठौर जो 2 ऑक्टोबरे सांजे 10:30 वाग्याना अरसामां आतलिया जीआईडीसी पोतानी नौकरी परथी छूटी पोतानी मोटरसाइकल पर बेसी घरे तरफ जई रहता। ते दरमियान आतलिया पासे पांडे वे ब्रिज नजीक रस्ता पर तेओ आकस्मिक रीते मोटरसाइकलथी नीचे पटकायता तेमनुं मौत निपज्यूं हतुं। आ अंगे आतलियाना रविभाई द्वारा भीलीमोड़ा पोलीसने जाण करता पोलीसे गुनो नोंधी वधु तपास महिला एएसआई तेजलबेन वधु तपास करी रह्या छे। चिखली वांसदा रोड पर रानकुवा खाते उभेली बस में पाछाथी भटकायेला बाइक चालकनुं मौत निपज्यूं। चिखली तालुकाना वांजना गामे नानी वागरवड़ी फरियामां रहता 37 वर्षीय केतनभाई जगदीशभाई पटेल गत 1 ऑगस्ट राते 9 वाग्याना घरमां पोतानी मोटरसाइकल नंबर GJ21B31-10 लईने चिखली वांसदा रोड पर वसा थया हता। तीस समय दरमियान रात्रिना समये 9 થી 10:30 વાગ્યાના અરસામાં ચીખલી તાલુકા રાનકુવા સ્થિત પટેલવાડીના બસ સ્ટોપ પર રસ્તાની બાજુએ ઊભી રહેલી એસટી બસ નંબર GJ18Z-4276માં પાછળથી પૂરઝડપે આવી અથડાવી દેતા તેમની કિતનભાઈને માથાના ભાગે તથા મોઢાના ભાગે અને નાકના ભાગે ઈજા પહોંચી હતી, જેને પગલે તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું। આ અંગે નટવાલા પટેલ દ્વારા ચીખલી પોલીસને જાણ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ PSI BK જાદવ કરી રહ્યા છે। નેશનલ હાઈવે 48 પર રામદેવ હોટેલ નજીક હાઈવા ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં એકનું મોત નિપજ્યું। વલસાડ વાપી 4 રસ્તા ખાતે કટારિયા શોરૂમની બાજુમાં આવેલા ડીલેસ કોમ્પ્લેક્સમાં રહેતા 42 વર્ષીય નુરુલ હક મોહમ્મદ, જેઓ નેશનલ હાઈવે 48 પરથી પોતાની અશોક લેલન ટેન્કર નંબર GJ15AV-3319 લઈને મુંબઈ ટ્રેક પરથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન તેમને પૂર ઝડપને બહેતર દેખાઈપૂર્વક પોતાની ટેમ્પો હંકારી લાવી હાઈવા ટ્રક નંબર GJ21W-908 ને પાછળ થેથરાવી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં આ ચાલક નુરુલ હક ઇસરાયલને ડાબા પગે અને પેટના ભાગે મૂઠ માર વાગતા તેમને સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું। આ અંગે નવસારી રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ PSI DD રાવલ કરી રહ્યા છે। વાત કરીએ તાપમાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 30.4 અંશ સેલ્સિયસ હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 25.6 અંશ સેલ્સિયસ નોંધાયું હતું। હવામાં ભેજનું પ્રમાણ સવારે 96%, જ્યારે સાંજે 84% રહ્યું હતું। હવાની ગતિ 8.5 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી। તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557।